होस्पिटल खाते महिला ने बाल कल्याण मंत्री मनीषा वकीले पीड़िता साथे करी मुलाकात, दोषितों सामे कड़क कार्यवाही करवा आदेश। सूरत में सीआर पाटिल ना बे निवेदन थी चर्चा नो दौर, अधिकारियों ने फरीथी टक्कर, नेताओं ना फोन उठावा पड़शे तो शिक्षकों मुद्दे करी स्पष्टता। राजकोट ना आछी डेम विस्तार में गुम थे 8 वर्ष की बाड़की की मड़ी भाड़, गणतरी कलाकों में क्राइम ब्रांचे गोंडल थी करी बाड़की की शोध। अमदावाद में कोरोना ना केस बता, पुलिस नु मिशन मास्क शुरू, मास्क विना देखाता लोगों पर कड़क कार्यवाही करवा आदेश। देश ना रमत वीरो नु राष्ट्रपति ना हस्ते अर्जुन अवार्ड थी सम्मान, गुजरात की बे दीकरीओ अंकिता रैना अने भाविना पटेल ने पण अपायो अवार्ड। अने प्रदूषण ना पगले दिल्ली में आंशिक लॉकडाउन, प्रदूषण ने कारण स्कूल एक सप्ताह सुधी बंद, तो कंस्ट्रक्शन साइट 17 नवंबर सुधी बंद राखवा आदेश। नमस्कार, हूँ जागृति, हाजर छु आपनी समक्ष लईने सीधो संवाद। अने वधु एक वखत समाज में एवी अमानवीय घटनाए जन्म लीधो छे के तेना कारणे आपणे ए दृश्य जोईए ने सांभळीए तो पण आपना शरीरना रूमाड़ा उभा थई जशे। कारण के दाहोदनी घटना होय, छोटा उदयपुर होय, डांगनो आदिवासी ग्राम्य विस्तार होय, पछात विस्तार होय, तेने बाद करता हवे पाटणमां एवी ज एक घटना सामे आवी छे के ज्यां प्रेमी युगल ने जे सजा आपवामां आवी छे, तालिबानी सजा फटकारवामां आवी छे, तेने लईने समाजमां फिटकार वरसावामां आवी रह्यो छे। परंतु समाजना बंधाणीओ, समाजना बंधारणना नामे आ प्रकारनी सजा आपनार छे कोण? कायदो कानून व्यवस्था अने आ तेनुं उल्लंघन करनारा लोको छे कोण? शा माटे एक महिला साथे आ प्रकारनो अमानुषी व्यवहार करवामां आवी रह्यो छे? आज समग्र मुद्दे आजे आपणे जोईशुं सजा, समाज अने शरम। समग्र मामले चर्चा करवा स्टूडियो में मारी साथे उपस्थित छे पूर्व आईपीएस अधिकारी अंबालाल चौधरी, सामाजिक कार्यकर्ता छे ज्योति अमीन अने सूरत थी जोड़ाया छे वरिष्ठ पत्रकार कौशिक पटेल। आ पत्रणे महानुभाव नो हूँ स्वागत करू छू। सौथी पहला चौधरी साहेब आपने पूछवा मांगीश के अंबालाल चौहान अपनी साथे जोड़ाया छे। सर आपने पूछवा मांगीश सौथी पहला तो आपणे अगाउ पण भेगा थया हता अने आपणे आज प्रकारनी घटनानी पण वात करी हती, दाहोदना फतेहपुरानी घटना होय के सागड़ापाड़ानी घटना होय अने त्यारबाद हवे पाटणना हारીજમાં વાદી વસાહતની આ ઘટના આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ ઘટના પહેલી વાત એ છે કે આપણો સમાજ એ કેટલો પછાત છે, કેટલું એની જે ટ્રેડિશનલ જૂની પરંપરાગત માન્યતાઓમાં બંધાયેલો છે અને સાથે સાથે સમાજ કેટલો ક્રૂર છે એ એનું એક પ્રતિબિંબ છે। અને આવા બનાવો અવારનવાર બન્યા કરે છે એ સૌથી વધારે ખરાબ વાત છે। અને બીજી અગત્યની વાત એ છે કે સમાજમાં પોલીસ પોતાનું કામ તો કરે જ છે, પણ એક વાત દેખાઈ આવે છે આવા પ્રસંગો ઉપરથી, આવા ખરાબ બનાવો ઉપરથી, કે પ્રજામાં પોલીસનો, ન્યાયતંત્રનો, રાજકીય નેતાઓનો જે પોતપોતાના ખાતા સંભાળે છે, ખાસ કરીને પોલીસ ખાતું, ગૃહ ખાતું, એમનો કોઈ જાતનો ડર નથી રહ્યો અને એમને એમ લાગે છે કે આવું કરવાથી એ છટકી જશે અને બચી જશે, કશું કંઈ થશે નહીં, કારણ કે ઘણા બધા લોકો, આખું ગ્રુપ એમની સાથે હોય છે। હવે મારે એ જ કહેવાનું છે સમાજને અને જે કોઈ સમાજ સેવક તરીકે કામ કરી રહ્યા છે ભાઈઓ બહેનો એમને, કે તમે લોકોને સમજાવો કે તમારા જે સંતાનો છે એ તમારા થકી આ દુનિયામાં આવે છે, હકીકત છે, પણ એમનું પોતાનું એક અલગ જીવન હોય છે। સાચી વાત, તમારા વિચારો એના ઉપર ઠોકી નહીં બેસાડો, એને બધાને જ ડોક્ટર બનાવો, બધાને જ એન્જિનિયર બનાવો એવું હોતું નથી। સમાજમાં કોઈને નૃત્યકાર પણ બનવું છે, કોઈને એક્ટર પણ બનવું છે, કોઈને કંઈ વિવિધ પ્રકારની પોતપોતાની પસંદગી હોય છે એ રીતે રાખો। એ જ રીતે પ્રેમની બાબત પણ છે, પ્રેમની બાબત લગભગ આખી જિંદગી સાથે સંકળાયેલી હોય છે। તમારો ધંધો, નોકરી એ અમુક વર્ષો પછી તમે રિટાયર થાવ છો, પણ
જે આ પ્રેમની બાબત છે, લગ્ન જીવન બાંધવાની બાબત છે, એ બાબત આખું જીવન અને મે બી જીવન પછી પણ સંકળાયેલા લોકો રહે છે, જે મૃત થઈ જાય છે એમની વાત જુદી છે, પણ આપણા દિલમાં જે પાછળ જે રહી જાય છે જે લોકો, એમના દિલમાં એ કાયમ જોડાયેલા રહે છે. એટલે સમાજે અને સમાજ સેવકોએ ખાસ કરીને આમાં જાગૃત થવાની જરૂર છે. સાચી વાત છે. આપણી સાથે સામાજિક કાર્યકર્તા પણ જોડાયા છે, જ્યોતિ અમીન. જ્યોતિબેન, 13 જુલાઈ દાહોદના ખજુરી ગામ, 17 ઓગસ્ટ દાહોદનું ફતેપુરા ગામ, અને આ બંને ગામે જ્યારે આવી ઘટના ઘટી હતી ત્યારે આપણે પણ આ જ મુદ્દા ઉપર ચર્ચા પણ કરી હતી, અને આજે 13 નવેમ્બર પાટણના હારીજમાં વાદી વસાહતની આ ઘટના, આ ઘટના બની રહી છે કારણ કે સમાજમાં કાયદા કાનૂનની કોઈ અહીં ડર આપણને જોવા નથી મળતો, ભીતિ જોવા નથી મળતી, પણ વાદી વસાહતનું એક સમાજનું બંધારણ છે, આ બંધારણનો તેઓએ ઉલ્લંઘન કર્યું અને તેના કારણે જ સગીરા સાથે આ પ્રકારનો અમાનુષી વ્યવહાર કરવામાં આવ્યો. આપ શું કહેશો? જાગૃતિ, ખરેખર આ ખૂબ દુઃખદ વાત છે, કારણ કે આ ઘટનાઓ બન્યા જ કરે છે. એનું કારણ એ છે કે આપણી એક જે શાસકીય વ્યવસ્થા છે, ન્યાયતંત્ર, પોલીસ તંત્ર, એના સિવાય પણ એક સમાંતર સરકાર ચાલતી હોય છે, તે આ હોય છે એમના સમાજની પંચાયતોની, પછી એ હરિયાણાની ખાપ પંચાયત હોય કે આપણે આદિવાસીઓના અંદર જે એમના સામાજિક પંચાયતો બેસતી હોય છે. અને આમાં તકલીફ એ છે કે ગામના લોકોને સરકારની વ્યવસ્થા કરતા એમના સામાજિક વ્યવસ્થાની બીક અને વિશ્વાસ વધારે હોય છે, કારણ કે એમને લેવાનું સમાજ વચ્ચે હોય છે. એટલે લગભગ થાય છે એવું કે આ સામાજિક એમના જે આગેવાનો હોય એ સમાજ ઉપરથી એમની પકડ ઓછી કરવા નથી માંગતા. સાચી વાત છે. અને એને લીધે એ લોકો અવારનવાર આવા ક્રૂર સજાઓ આપતા હોય છે કે જેથી એમની એમની ડર બેસેલો રહે અને એમને કોઈ અતિક્રમ કરવાની કોશિશ ના કરે. એટલે આ એક એમનો એક પેલો એજન્ડા હોય છે. પણ જેની સાથે આ વર્તન થયું એની માનસિક સ્થિતિ શું થાય એ વિશે તો ભાગ્ય જ કોઈ વિચાર કરતું હોય. એટલે આમાં જે અત્યારે આપણા જે આપણું જે સમાજ છે એમાં જાત જાતના સમુદાયો અને જ્ઞાતિ જાતિના આધારે બનેલો છે, તો એ આપણને જેવી રીતે અનેકતા બક્ષે છે, આપણા એક દેશમાં અનેકતાઓ છે, પણ સાથે સાથે આવા બધા કોમ્પ્લિકેશન્સ બી ઉત્પન્ન કરે છે, કારણ કે દરેક સમાજનું એક બંધારણ, એક વ્યવસ્થા, એક રહેણીકરણી, એમની સામાજિક રીતિ રિવાજોની શૈલી, એવું બધું હોય છે. એને એ લોકો એને ગમે તેમ કરીને જાળવી રાખવા માંગતા હોય છે. હવે જો કોઈ એમના સમાજની વિરુદ્ધ બળવો પોકારે યુવાનો, તો ખાસ કરીને એ લોકો એમનું વર્ચસ્વ જાળવી રાખવા માટે આવું કરતા હોય છે અને એમનું ના માને તો સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે. બરાબર છે. તો જ્યારે આખા સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવે ત્યારે એ વ્યક્તિનું ખરેખર જીવન દેવું થઈ જાય. પોલીસ પાસે જાય તો એક વખત એને કદાચ એની વાત સાંભળવામાં આવે, કમ્પ્લેન નોંધવામાં આવે. હવે આપણું પોલીસ તંત્રની ગોકળ ગાયથી ખબર છે, પણ એને રહેવાનું સમાજ વચ્ચે હોય છે. એટલે એના પછી એનું જીવન ખરેખર ખૂબ અઘરું બની જતું હોય છે બહિષ્કારના પગલે, કારણ કે જે બધા આગેવાનો હોય છે તમે જો ફોલોઅપ લેશો તો દાહોદના જે બી આગેવાનો હશે અત્યારે બધા જામીન ઉપર ફરતા હશે. સિરિયસલી, સાચી વાત છે જ્યોતિબેન. આપણે કૌશિકભાઈને પણ પૂછીશું કે કૌશિકભાઈ, આ જે કેસ બન્યો છે, આ કેસમાં 37 આરોપીઓ સામે કાયદાકીય ગુનો નોંધવામાં આવ્યો છે. તમામ લોકો, તમામ જેટલા પણ આરોપી હતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. બીજી બાજુ બાળ અને મહિલા કલ્યાણ મંત્રી મનીષા વકીલે પીડિતાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હશે અને તેની મુલાકાત કરી. હવે આ તો કાયદાકીય પ્રક્રિયા થઈ ગઈ છે અને ગામમાં જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે ગ્રામના આગેવાનો કહે છે આ એક વખત તમારાથી ભૂલ થઈ ગઈ છે, હવે આગામી સંજોગોમાં ભૂલ નહીં થાય. પરંતુ આ ઘટનામાં સૌથી દુઃખદ બાબત એ છે કે આ જે સગીરા છે એને જે પ્રકારે અમાનુષી વ્યવહાર કરવામાં આવ્યો અને ખૂબ જ કઠણી બાબત એ કહેવાય કે આ સગીરાના બળજબરીપૂર્વક બાળ લગ્ન પણ કરાવવામાં આવ્યા. આ એક ઘટના છે, એ બહુ દુઃખદ વાત છે. જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે નેતાઓ કે મંત્રીઓ આ ઘટનાને ખાલી વખોડવા માત્રે બયાનબાજી કરે છે અને મુલાકાત લે છે. આ રાજકીય નેતાઓની વોટ બેંકના કારણે પછાત જે ગામો છે એનો વિકાસ હજુ સુધી શક્ય નથી થયો, જેના કારણે આવી ઘટનાઓ બને છે. આજે શહેરી વિકાસ, શહેરનો વિસ્તાર છે ત્યાં વિકાસની વાતો થાય છે, ત્યાં ખરેખર
શિક્ષણ શિક્ષણ શિક્ષિત લોકો આગળ આવ્યા છે અને આવી બધી રૂઢિચુસ્ત પ્રથાઓને નાબૂદ કરી છે. જ્યારે ગામ જે પછાત વિસ્તાર છે, ગામડાઓ છે, જ્યાં શિક્ષણનો અભાવ છે, ત્યાં આવી ઘટના વારંવાર બનવાનું કારણ એ છે કે ત્યાંના લોકોનો વિકાસ નથી થયો. જાહેરાતો સરકાર મોટી મોટી કરે છે, પૈસાઓ પણ ખૂબ જ ત્યાં ફાળવવામાં આવે છે, પણ છતાં બી એક પણ ગામોનો એવો કોઈ વિકાસ કે ત્યાંની કોઈ પ્રથા આજ સુધી સરકારની ઈચ્છા શક્તિ ન હોવાને કારણે કે પછી કયા કારણોસર આ ઘટનાઓ કે આ રિવાજો હજુ ચાલી આવે છે તે એક ચિંતાનો વિષય છે. સરકારે આના માટે વિચારવું જોઈએ અને ગામડાઓમાં જ્યાં જ્યાં આવી રૂઢિ બાળ વિવાહ છે કે જે કોઈ જૂના જમાનાની જે રીત રિવાજો છે એને નાબૂદ કરી ત્યાંના લોકોને શિક્ષિત કરવા જોઈએ, જાગૃત કરવા જોઈએ. સરકાર માત્ર ને માત્ર શહેરી વિકાસના આંકડા બતાવી ગુજરાત મોડેલની વાતો કરે છે, પરંતુ પછાત ગામોમાં આજે પણ તાલિબાની સજાઓ જે આજે આ બાળાને આપવામાં આવી છે એવી સજાઓ હજુ પણ ઠેર ઠેર થાય છે. અને જ્યારે જ્યારે આવા વિડીયો વાયરલ થાય છે ત્યારે તંત્ર જાગૃત થાય છે, ત્યાં સુધી તંત્ર પણ આવી પંચાયતો પંચાયતી રાજના નિયમોમાં કઈ પણ દખલગીરી કરતી નથી. એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે સરકારના નવા મંત્રીઓ જે કોઈ છે. કૌશિકભાઈ, સવાલ બીજો પૂછવાની એ ઈચ્છા થઈ રહી છે કે જે રીતે અત્યારે કોરોના મહામારીમાં રસીકરણ મહાઅભિયાન અને ડોર ટુ ડોર રસીના ડોઝ આપવાની પહેલ કરવામાં આવી છે, તમે જે કીધું એ પ્રમાણે કે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થયો છે કે નથી થયો, ત્યાં કેટલા પ્રકારમાં એજ્યુકેશન લોકો ધરાવે છે તેની પણ એક યોજના બનવી જોઈએ. તો જે રીતે બેટી બઢાઓ બેટી પઢાઓનું જે સૂત્ર હોય છે, તો બેટી અત્યારે બચતી નથી, ઉલટાના આવા કિસ્સા વધી રહ્યા છે, તો આની માટે પણ સઘન પ્રયોજન હોવું જરૂરી છે. ખરેખર વાત સાચી છે, માત્ર સરકાર હું એ જ કહેવા માંગુ છું કે સૂત્રો આપી અને મોટી મોટી જાહેરાતો કરે છે એનાથી ગ્રાઉન્ડ ઉપર શું પરિણામ આવે છે એ સરકારની ચિંતાનો વિષય છે. સરકાર એના માટે પગલા ભરવા જોઈએ. માત્ર યોજના બનાવવાથી કામ નથી થતું, પણ એ યોજનાઓનું ગ્રાઉન્ડ લેવલે શું ઇમ્પ્લિમેન્ટ થાય છે, તેની અસર શું છે તે મહત્વનું છે. બાળ બેટી બચાવો બેટી પઢાઓ, બાળ દર બાળ જન્મ મૃત્યુ દર નો જે રેશિયો છે એના પરથી ખ્યાલ આવે છે કે સરકાર બાળ જાગૃતિ બાળ મરણ માટે પણ કેટલી ચિંતિત છે. કુપોષણના આંકડા આપણે જોયા છે કે ગુજરાતમાં કુપોષણ આંકડા કેવા આવ્યા છે, તેનાથી ખબર પડે છે કે સરકારને કુપોષણ યોજનાઓ પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા છે, એની પાછળ એનું પરિણામ શું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના મત વિસ્તારમાં લાડુઓ બાળ ગર્ભવતી મહિલાઓ માટે લાડુ યોજના ચાલુ કરવી પડે એક ચિંતાનો વિષય છે કે ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવતું હોય તો એમાં જે કોઈ યોજનાઓ છે એના પરિણામો પણ લોકો સુધી પહોંચાડવા જોઈએ. સાચી વાત છે. ચૌહાણ સર, આપને પૂછવા માંગીએ, સુરતમાં આપણે હમણાં જ જોઈએ છેલ્લા 10 દિવસમાં. ચૌહાણ સર, આપનો સવાલ પૂછવા માંગીશ કે આ સમગ્ર ઘટનામાં અત્યારે જેટલા પણ આરોપીઓ છે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઘટના વધી રહી છે. એક ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, બીજા ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, શું આ લોકોને કોઈ કાયદા કાનૂનનો ભય નથી? શા માટે આવી ઘટનાઓ સમાજમાં છાશ વારે બનતી થઈ ચૂકી છે અને કોરોનાની મહામારી બાદ આપણને આ પ્રકારની ઘટનામાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ આપની વાત સાચી છે. પહેલી વાત તો એ છે કે દરેક સમાજના પોતપોતાના રૂલ્સ રેગ્યુલેશન હોય છે. દરેક સમાજ એટલે હું દરેક કોમ કોમ્યુનિટી, દરેક જ્ઞાતિ જેને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો એમાં જુદા જુદા પ્રકારના પોતપોતાના નિયમો હોય છે. મને યાદ આવે છે ગાંધીજી જ્યારે પરદેશથી ભણી અને પોતાના દેશમાં ભારતમાં પાછા આવ્યા ત્યારે એમણે જે તે જમાનાની એમની જ્ઞાતિના રિવાજ પ્રમાણે અથવા એમની જ્ઞાતિના બંધનો પ્રમાણે એમણે જ્ઞાતિને જમાડવી પડેલી, આખી એમનું જે કોઈ સર્કલ એમની જ્ઞાતિ હતી એમને જમાડવી પડેલી એક દંડ તરીકે. કારણ કે એ જમાનામાં હિન્દુઓમાં એવી માન્યતા હતી કે દરિયો ઓળંગો તમે એટલે એ પાપ ગણાય અને એ પાપનું તમારે આ રીતે પ્રાયશ્ચિત કરવું પડે. હવે એમાં ઘણો સુધારો થઈ ગયો છે, પણ છતાં આ પ્રકારના જે બીજી અત્યારે બી ઘણી કોમ્યુનિટીમાં દરિયા ઓળંગવાની વાત નથી પણ બીજી કોમ્યુનિટીમાં કે આપણે બેટી બચાવો અને બેટી પઢાઓ, પણ બેટી બચાવો એટલે કોનાથી બચાવો? બેટી બચાવો એટલે એને આવા કુરિવાજોથી બચાવો
કે એક બેટી પેદા થાય છે એટલે એના એમ માને છે કે એના કુટુંબ પર મોટું બર્ડન ઊભું થઈ ગયું છે. શું અહીંયા અહીંયા દીકરી જન્મે છે, દીકરી મોટી થાય છે, જન્મે છે, જન્મે છે ત્યારથી જ એના લગ્નની તૈયારી શરૂ થઈ જાય છે. ચૌહાણ સર, એની ઉપર માલિકી જતાવવાનો, દીકરી જન્મી દીકરી મોટી થઈ તો માલિકી જમા માલિકીનો હક ભોગવવાનો આપણે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. દીકરી હોય કે દીકરો, એ એ આપણા સંતાનો છે, એ આપણી ચીજ વસ્તુઓ નથી કે જેને આપણે જેમ ધારીએ એમ એને વળાંક આપી શકીએ કે જેમ ધારીએ જ્યાં ધારીએ ત્યાં એને મોકલી શકીએ અથવા એ રીતે એની સાથે વર્તન કરી શકીએ, આપણે એના માલિક હોઈએ એ એવું નથી. આપણે એના પાલન કરતા છીએ એ દરેક મા બાપે સમજવાની જરૂર છે. સરકારે પોતે, પોલીસે, સમાજસેવકોએ અને બધાએ આ બાબત લોકોના મગજમાં ઠસાવવાની જરૂર છે કે તમે એના પાલન કરતા છો, તમે એના માલિક નથી. એટલે જે કોઈ વ્યવહાર એની સાથે કરો, પહેલાના જમાનામાં એમ કહેવાતું કે સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમ ધમ, એટલે એમ કે શિક્ષકોને પણ એ સત્તા આપેલી કે એ લોકો એને સોટી મારી શકે. હવે 5 વર્ષના 7 વર્ષના 6 વર્ષના બાળકને જો સોટીઓ મારવામાં આવતી હોય, અમને યાદ છે, અમે પણ ખાધેલી છે. પણ કહેવાનો મતલબ એ છે કે એ દિવસે 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 એ દૂષણ જતું રહ્યું છે, લગભગ નાબૂદ થઈ ગયું છે. એ જ રીતે ઘરમાં પણ નાનું બાળક હોય, જ્યાં ભાઈ તું બહારનું ખોલ, આ કચરો વાળીને આ મારા માટે ચા કહ્યાઓ, બહારથી દુકાનમાં હોય તો એના મા બાપ એવી રીતે કહેતા હોય છે. ધીસ ઇઝ ઓલ્સો રોંગ. એ છોકરાઓનું છોકરીઓનું શોષણ છે. બરાબર. અને એ આ જે છે, આપણે ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય પણ નોર્વે, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ આ જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ જે છે અને અમુક અમેરિકાના પણ અમુક સ્ટેટ અને રાજ્યોમાં અને યુરોપના પણ રાજ્યોમાં કે બાળક જે છે એ સરકારની જવાબદારી બની બની જાય છે. સરકાર એને પૂરેપૂરું સંરક્ષણ આપે છે. 18 વર્ષનું બાળક થાય ત્યાં સુધી સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ જવાબદારી સરકારની હોય છે. એવું ભારતમાં નથી, એવું ગુજરાતમાં નથી અને એના આ જ જીવતા ઉદાહરણ છે. જ્યોતિબેન, આપને પૂછવા માંગીએ છીએ, હવે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કેવા પ્રકારની સજા થવી જોઈએ જેથી કરીને રાજ્યની આ છેલ્લી ઘટના એવી હોય આના પછી આવી ઘટના આપણને જોવા ન મળે? કારણ કે આ સગીરા, સગીરાના વાળ ઉતારી કાઢ્યા એટલે મુંડન કરાવડાયું, કોથળો પહેરાવડાયો, મોઢું કાળું કર્યું અને માથા ઉપર ધગધગતા અંગારાનું માટલું મૂકી દેવામાં આખા ગામમાં વરઘોડો કરવામાં આવ્યો. આ છેલ્લી ઘટના હોવી જોઈએ. આરોપીને કયા પ્રકારની સજા ફટકારવી જોઈએ? આકરી સજા થવી જોઈએ. કારણ કે દાખલો બેસાડવો હશે અને આ સામાજિક પંચાયતોનો બંધ કરવું હશે તો એક વખત આ પંચાયતોને ખૂબ જ, આ પંચોને જેમણે સજા ફરમાવી હોય એમને ખૂબ આકરી સજા થવી જોઈએ. પણ થાય છે એવું કે લગભગ આ બધા પંચોના રાજકીય કનેક્શન પણ ઉપર સુધી હોય છે, કારણ કે એ લોકો વોટ બેંક કંટ્રોલ કરતા હોય છે એટલે નેતાઓ એમની સાથે ગરોબો રાખે. એટલે આમાં થાય છે એવું જ કે એ લોકોને ભલે કોર્ટમાં રજૂ કરાયા પણ અમુક ટાઈમ પછી જયારે એનું ફોલો અપ ન્યૂઝ પેપર નથી લેતા, એટલે મીડિયાને પણ મારી રિક્વેસ્ટ છે કે આવા આરોપીઓને જ્યાં સુધી સજા ના થાય ત્યાં સુધી આ કેસનો ફોલો અપ લેવો જોઈએ. કારણ કે પછી નથી લેવાતો એટલે પાછળથી પછી કુલડીમાં ગોળ ભંગાઈ જાય છે. અને તમે જોયું હશે કે લગભગ આવા છે ને વિડીયો વાયરલ થાય પછી એની ફરિયાદો નોંધાતી હોય છે. નથી સમાજનું એમના કોઈ આગળ આવ્યું નથી, એના છોકરીના પરિવાર વાળા કોઈ આગળ આવ્યા ફરિયાદ નોંધાવવા માટે. એનું કારણ શું? તો એનું કારણ એ જ કે એ લોકો આ લોકોથી બીએ છે. કારણ કે એમનો સામાજિક જીવન અને રોજિંદું જીવન આ લોકોની મહેરબાની પર ખાસું બધું અવલંબિત હોય છે અને એમાંય ત્યાં આગળ સ્ત્રીઓની અવસ્થા ખરેખર ખૂબ દયનીય અને ચિંતાજનક છે. કારણ કે આપણે ભણેલા ગણેલા છીએ અને એક શહેરી વિસ્તારમાં જે સ્ત્રીઓનું જીવન છે એના કરતા એકદમ જૂતું આ ગ્રામીણ અંતરિયાળ વસ્તીઓમાં વસેલા સ્ત્રીઓનું છે. ખૂબ કામ કરવા છતાં એમને ઇક્વલ હક પણ નથી, પણ સાથે જે શારીરિક અને માનસિક શોષણનો પણ ખૂબ જ ભોગ બને છે. સાચી વાત છે. એટલે આમાં એ લોકોને આકરી તો સજા થાય પણ થાય એના માટે મીડિયાએ એક સ્ટેન્ડ લેવું પડશે. કારણ કે આજે મીડિયા જે વાતની પાછળ પડે છે ને એ જ કેસ પાછળ આગળ સુધી જાય છે. કારણ કે આ લોકોનો રાજકીય ગરોબો હોય છે, કારણ કે એ લોકો એક આખા સમાજની વોટ બેંક હેન્ડલ કરતા હોય એટલે નેતાઓ તો એમને પડદા પાછળથી બચાવવા જ પ્રયત્ન કરશે.
એટલે એના માટે મીડિયાએ પણ એક સ્ટેન્ડ લે અને આને આગળ સુધી ફોલોઅપ કરે એવી મારી અપેક્ષા છે. સાચી વાત છે જ્યોતિબેન કે કોઈ પણ આવી ઘટના થાય છે કે જે સમાજના દૂષણ માટેની હોય છે અને સમાજમાં એક કલંક લગાવે એવા પ્રકારની ઘટના હોય છે કે જેને ગ્રામજનો લોકો જ બંધારણ અને ગ્રામની રૂઢિગત પરંપરા અને રૂઢિના જે નિયમો હોય છે તેના નામે આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છે અને આવી ઘટના જ્યારે મીડિયામાં પ્રકાશિત થાય છે તેનું સતત ફોલોઅપ થવું જોઈએ. મીડિયાની જવાબદારી અને એ મીડિયાની જવાબદારી મીડિયા નિભાવતું આવ્યું છે અને એના જ પગલા રૂપે આજે વધુ એક વખત મંતવ્ય ન્યૂઝમાં આપણે આવા સમાજને સ્પર્શતા મુદ્દાની આપણે ચર્ચા કરી રહ્યા છે. કૌશિકભાઈ આપને સવાલ પૂછવા માંગીશ કે જ્યોતિબેનને આપણે સાંભળ્યા, ચૌહાણ સરને આપણે સાંભળ્યા, કારણ કે ક્યાંક આ સામાજિક અર્થવ્યવસ્થા અને તેની સાથે રાજકારણ પણ ભળેલું હોય તેવું લાગી રહ્યું છે. એટલા માટે જ અત્યાર સુધીની ઘટનામાં આરોપીઓને કડક સજા નથી થઈ તેનું આ પરિણામ, વધુ એક ઘટનાનો જન્મ. ખરેખર કાયદો અને વ્યવસ્થાની જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા નથી લોકોમાં, લોકોમાં એ ડર નથી. આજે ગુજરાતમાં જે રીતના ક્રાઇમ વધી રહ્યા છે તેના પાછળના કારણો ઘણા બધા છે. કારણ કે જે રીતે દારૂનું દૂષણ છે, હાલમાં ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે, આવા નશાખોરીના કારણે પણ સ્ત્રીઓએ ઘણું શોષણ કરવું પડે છે, એ મુદ્દાઓ હજુ સુધી બહાર આવતા નથી. પણ જ્યારે કોઈ નશાખોર ક્રાઇમ કરે છે ત્યારે એ ગંભીર ગુનામાં પરિણામ ગંભીર રૂપ ધારણ કરે છે, એ કિસ્સાઓ જ બહાર આવે છે. આ પછાત જેટલા પછાત વિસ્તાર છે ત્યાં દારૂના દૂષણને કારણે સ્ત્રીઓ ખૂબ જ હેરાન પરેશાન થાય છે, રોજે માર ખાય છે. તે લોકોને સમાનતાના હકની જે વાતો નેતાઓ કરે છે એક પણ જાતના હક મળતા નથી. બીજું કે હમણાં તમને નવા દાખલા આપું તો જે રીતે સુરતમાં પાંડેસરામાં 2.5 વર્ષની બાળા પર નશાની હાલતમાં રેપ કરીને હત્યા કરવામાં આવી છે, તો આવા ગુનાઓ જે ગુનાઓનું પરિણામ શું છે? નશો આવી જે પકડ હોવી જોઈએ પોલીસ અને કાયદો વ્યવસ્થાની એ સદંતર નિષ્ફળ ગઈ છે, તેના કારણે લોકોમાંથી ડર જતો રહ્યો છે. આ જે ઘટના બની છે તેમાં પણ જો કાયદા અને વ્યવસ્થાનો આ લોકોમાં ડર હોતે તો આ ઘટના બની જ ન હોતે. એટલે કે જે લોકો આ વ્યવસ્થા ચલાવે છે તેઓ વોટ બેંકના કારણે નેતાઓના સંપર્કમાં હોય છે, એટલે એ લોકોને કોઈ પણ જે કોઈ નિર્ણય લે છે એને ડર હોતો નથી, એટલે આવી આવા કૃત્યો કરતા રહે છે. અને એક પુરુષ માનસિકતા છે કે સમાજમાં અમારાથી સ્ત્રી આગળ ન જવી જોઈએ, જેના કારણે પુરુષો આજે પણ હજુ સ્ત્રી નેતૃત્વને સ્વીકારવા તૈયાર નથી. ખૂબ જ સાચી વાત કરી આપે. પોતાનો રોપ જમાવવા માટે આવા જૂના જે રૂઢિચુસ્ત કાયદાઓ છે એનું વર્ચસ્વ કરાવે છે. આપણે એક પિક્ચર જોયું હોય તો સાંઢ કી આંખ નામનું એક પિક્ચર હતું, જેમાં એક બે મહિલાઓ, આપણે જે દાદી વાળું પિક્ચર છે જેમાં આખી પરંપરા એ લોકોને ઠોકી બેસાડે છે અને એ લોકોને આગળ જતા. ચૌહાણ સર આપણે સવાલ કરવા માંગીએ છીએ કારણ કે કૌશિકભાઈએ ખૂબ જ સરસ વાત કરી અને સ્પષ્ટ આ મુદ્દો છે કે પુરુષ મહિલા સમોવડી એટલે મહિલાને આગળ વધતા રહેવા જોવા નથી માંગતો, અને બીજી બાજુ મહિલા પ્રેમ કરી કેવી રીતે શકે? પ્રેમ કરે તો તેને સમાજમાં બહિષ્કાર કરો અને કાં તો પછી આ પ્રકારની ઘટના આપીને તેને ત્યાં ને ત્યાં પછાડો કે જે ફરી વખત ઊભી ન થઈ શકે. એટલે કાનૂની પ્રક્રિયા અને કાયદાકીય જે બીક હોય છે એ બીક રાખવી પણ ખૂબ જરૂરી હોય છે. એટલે કહી શકાય કે હવે આ સમગ્ર ઘટના જે રાજ્યમાં બની રહી છે એક વખત નથી પરંતુ છાશવારે સતત બનતી આવી રહી છે, આ પહેલી ઘટના નથી. પરંતુ આશા એટલે રાખી શકીએ આપણે કે આ ઘટના છે હોય અને કાયદો કાનૂન તેનું કામ બખૂબી નિભાવી જાણે. જ્યોતિબેન અને ચૌહાણ સર તેમજ કૌશિકભાઈ આપ આ સંવાદમાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો સીધો સંવાદ અંતર્ગત આજે બસ આટલું, મને આપો રજા. પરંતુ હા, તમે જુઓ બિયોન્ડ બ્યુરોક્રેસી મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી સાથે. નમસ્કાર.